નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ એવરીબડી આજે આપણે ધોરણ અગિયારમાંમાં ચેપ્ટર નંબર બેમાં અભ્યાસ કરવાનો છે જેમાં જે આપણે વીમાના પ્રકારો વિશે અલગ અલગ મુદ્દાઓ ભણ્યા હતા તેમાં થોડાક આપણે આગળ વધીએ છીએ એની વિશે થોડીક ચર્ચા કરીએ છીએ ઓકે જે આપણે ભણ્યા હતા એની કરતાં થોડીક વધારે એમાં આગળ વધવા માટે કોશિશ કરીએ છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જે પ્રકારો જે જીવન વીમો અને હયાતીનો વીમો ભણી ગયા હતા હવે આપણે ભણવાની વાત કરવાની છે મિત્રો સામાન્ય પ્રકાર વિશે વિશે કોને ખાસ વાત કરવાની છે આપણે સામાન્ય પ્રકાર વિશે વાત કરવાની છે તો જોવા જઈએ કે સામાન્ય વીમો શું છે કઈ રીતે તો સામાન્ય વીમો છે એ સામાન્ય વીમા ત્રણ પ્રકાર પાડવામાં આવે છે મિત્રો ખાસ સામાન્ય વીમાના કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે તો સામાન્ય વીમાના ત્રણ પ્રકાર પાડવામાં આવેલા છે સામાન્ય વીમાના કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે તો સામાન્ય વીમાના ત્રણ પ્રકાર પાડવામાં આવેલા છે પેલું માલની હેરફેરનો વીમો બીજો આગનો વીમો ત્રીજો અન્ય સામાન્ય વીમો આમ જોવા જઈએ સામાન્ય વીમાના કેટલા પ્રકાર પાડ્યા છે તો સામાન્ય વીમાના ત્રણ પ્રકાર પાડવામાં આવેલા છે પેલું માલ સામાન્ય હેરફેરનો વીમો આગનો વીમો અને અન્ય વીમો તરીકે ઓળખવામાં આવે છે ફરીવાર સામાન્ય વીમાના કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે તો સામાન્ય વીમાના ત્રણ પ્રકાર પાડવામાં આવેલા છે માલની સામાન્ય વીમા તરીકે ઓળખવામાં આવે છે અન્ય સામાન્ય વીમા તરીકે ઓળખવામાં આવે છે રેડી ત્રણ પ્રકાર પાડ્યા છે માલની હેરફેરનો વીમો આગનો વીમો અને અન્ય સામાન્ય વીમા તરીકે ઓળખવામાં આવે છે રેડી મિત્રો ફરીવાર સામાન્ય વીમાના કેટલા પ્રકાર પાડ્યા છે તો સામાન્ય વીમાના ત્રણ પ્રકાર પાડવામાં આવેલા જે સામાન્ય વીમાના કેટલા પ્રકાર પડ્યા તો સામાન્ય વીમાના ત્રણ પ્રકાર પડ્યા છે કયા કયા માલની હેરફેરનો વીમો આગનો વીમો અને અન્ય સામાન્ય વીમા તરીકે ઓળખવામાં આવે છે એમાંથી સૌ પ્રથમ પહેલો ટોપિક આપણે લઈએ છીએ સૌ પ્રથમ પહેલો ટોપિક આપણે લઈએ છીએ શેનો માલની હેરફેરનો વીમો મિત્રો માલની હેરફેરનો વીમો તો માલની હેરફેરનો વીમો એટલે શું કેવી રીતે માલની હેરફેર થતી હોય તો તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ લઈ જવા માટે માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે આપણે માલ ઉપર વીમો લેવાની હોય છે આપણે અગાઉ પણ વાત કરી ચૂક્યા હતા જે સામાન્ય વાત કરતા હતા ત્યારે કે માલ એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે માલ એક સ્થળેથી બીજા સ્થળ લઈ જવા માટે પૂર્ણ કે આંશિક નુકસાન થવાનું જોખમ રહે છે મિત્રો ખાસ પૂર્ણ કે આંશિક થવાનું જોખમ રહેતું જોવા મળે છે માલ એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે પૂર્ણ કે આંશિક પૂર્ણ એટલે સંપૂર્ણ નાશ પામે પૂર્ણ કહેવાય અને એમ કે આંશિક એટલે કે અડધું નાશ પામે ઘણી વખત વીમા પ્રકાર બનતો હોય મિત્રો ખાસ જોવા જઈએ તો ઘણી વખત એવી ઘટના બનતી હોય કે માલ આપણે પૂરેપૂરો નાશ થાય નહીં અચકચરો નાશ પામતો હોય તો એ સમયે માલ પૂર્ણ રીતે કે આંશિક નુકસાન થવાનું જોખમ રહે છે આ અંગેના વીમાને દરિયાઈ વીમો હવાઈ વીમો કે માર્ગ વીમા કે રેલવે વીમા તરીકે ઓળખવામાં આવે જે માલની હેરફેરના વીમામાં જે મિત્રો આપેલા છે માલની હેરફેરના વીમામાં પ્રકાર આપેલા છે એની આપણે ચર્ચા કરવાની છે તો એમાં તમને શું શબ્દ કહે છે કે દરિયાઈ વીમો હવાઈ વીમો માર્ગ વીમો રેલવે રસ્તાનો વીમો તરીકે ઓળખવામાં આવે છે આવા બધા અલગ અલગ પ્રકાર તરીકે એમાં પ્રકાર પાડ્યા છે આપણે તો ફરી વાર માલની હેરફેરનો વીમો તમને કદાચ પૂછે તો શું લખશું આપણે માલના એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવે ત્યારે પૂર્ણ કે આંશિક નુકસાન થવાનું જોખમ રહે માલ એક સ્થળથી બીજા સ્થળે લઈ જવામાં આવે ત્યારે પૂર્ણ કે આંશિક નુકસાન થવાનું જોખમ રહે છે આ નુકસાનને જોખમ સામે જે સામે વીમો લેવામાં આવે મિત્રો આ નુકસાનની સામે જે વીમો લેવામાં આવે ને શું કહેશું આપણે માલની એરફેરનો વીમા તરીકે ઓળખવામાં આવે છે દરિયાઈ વીમો તરીકે ઓળખાય હવાઈ વીમો તરીકે ઓળખાય માર્ગ વીમો કે રેલવે કે રસ્તા તરીકે ઓળખવામાં આવે છે ક્લિયર ચાલો હવે વાત કરીએ છીએ આપણે દરિયાઈ વીમો મિત્રો લેક્ચર પૂરો થયા પછી બધા મોઢે હોય દરિયાઈ 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 વીમો 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 એટલે શું તો વર્ષોથી આપણે જૂના સમયને કાળને યાદ કરવા જઈએ ત્યારે તો દરિયાઈ વીમો વર્ષોથી સારી રીતે કામગીરી કરે જ છે અને સારી રીતે પણ કરે છે તો એ માટે શું તો દરિયાઈ વીમામાં એમ કે છે દરિયાઈ માર્ગ મોકલવાનું ઘણું સસ્તું છે મિત્રો દરિયાઈ માર્ગ મોકલવાનું કેવું છે ઘણું બધું સસ્તું છે શા માટે એમાં વધારે વજનવાળી અને મોટા પ્રમાણમાં તમે એકસાથે મોકલી શકો છો લંડલાઇન કરજો ખાસ ઘણું સસ્તું છે દરિયાઈ માર્ગ મોકલવાનું કેવું છે ઘણું સસ્તું છે પરંતુ વિલંબકારી અને જોખમી પણ છે અંડલાઇન કરવાનું પાછું ખાસ કે વિલંબકારી અને જોખમી પણ છે મિત્રો કેવું છે વિલંબકારી અને જોખમી પણ છે ઘણું સસ્તું છે પહેલો મુદ્દો બીજો વિલંબકારી અને જોખમું છે કેમ વિલંબકારી જોખમી છે જો મિત્રો દરિયાઈમાં જો ડૂબી જાય એટલે પૂરું કાંઈ હાથમાં ન આવે પછી વિલંબકારી એક જગ્યાએ એક દેશમાંથી બીજા દેશમાં જાય એક બંદરથી બીજા બંદર સુધી પોગે તો એનો સમય ઘણો બધો જતો હોય છે તો એમાં એ માટે એવો શબ્દ કે વિલંબકારી છે મિત્રો તો એમ સૂચન કર્યું છે વિલંબકારી અને જોખમી પણ છે

પછી અઢારમી સદીમાં કયો વાહન વ્યવહાર જોવા મળતો હતો દરિયાઈ માર્ગ અઢારમી સદી પહેલા કયો માર્ગ જોવા મળતો હતો તો દરિયાઈ માર્ગ દ્વારા વધુ વ્યવહાર થતા જોવા મળતા હતા આ વીમાના પ્રકારમાં સૌથી જૂનો અને સરોવ્યાપી છે આ વીમાના પ્રકારમાં સૌથી જૂનો અને સરોવ્યાપી આપી છે લોર્ડ્સ ઓફ લંડન લંડનલાઈન કરજો લોર્ડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિય વીમાની શરૂઆત કરી મિત્રો લોયડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિય વીમાની શરૂઆત કરી હતી તો આપણે અન્ડરલાઈન કરશું કે લોર્ડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયા વીમાની શું કરી હતી શરૂઆત કરી હતી લોર્ડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ શરૂઆત કરી કેટલા વર્ષો જૂની આ સંસ્થા છે આ સંસ્થા 325 વર્ષના વધારે સમયમાં વિશ્વાસપાત્ર છે આજકાલની કોઈ વીમા કંપની નથી મિત્રો કેટલા સમયની છે 325 વર્ષ ત્રણસો પચીસ વર્ષના વધારે વિશ્વસનીયતા માટે સમયગાળો માંગેલો છે આ કામગીરી કરે છે ફરીવાર જુઓ તો દરિયાઈ માર્ગ મોકલવાનું ઘણું સસ્તું છે આપને આવડી ગયું છે સસ્તું છે પરંતુ શું છે વિલંબકારી છે જોખમી છે વિલંબકારી અને જોખમી છે અઢારમી સદીના પહેલા ભાગના આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગ દ્વારા થતો આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગ દ્વારા થતો હતો આથી વીમાના પ્રકારમાં સૌથી જૂનો ને સર્વવ્યાપી હતો વીમા પ્રકારમાં સૌથી જૂનો સર્વવ્યાપી કયો છે તો દરિયાઈ માર્ગ હતો પછી લોર્ડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયા વીમાની શરૂઆત કરી હતી લોર્ડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાની વીમાની શરૂઆત કરી હતી અંડરલી કરી ખાસ અને કેટલા વર્ષ જૂની છે તો યાદ રાખજો તમે મિત્રો ખાસ કેટલા વર્ષ જૂની છે ત્રણસો ને પચીસ વર્ષ જૂની છે કેટલા વર્ષ જૂની છે ત્રણસો ને પચીસ વર્ષની જૂની છે આ વાત આપણે દરિયાઈ માર્ગની કરી હતી દરે વીમાની વાત કરી હતી હવે વાત કરવાની છે આપણે હવાઈ વીમા વિશે મિત્રો હવે આપણે વાત છે નહીં કરવાની છે હવાઈ વીમા વિશે તો જોઈએ છીએ હવાઈ વીમો તો એવું કહીએ પક્ષીને જેમ પક્ષીને ઉડતું જોઈને જેમ માનવીને પણ ઉડવાનું મન થાય પક્ષીને ઉડીને જોઈને માનવીને પણ ઉડવાનું મન થાય તો એવો જે પ્રકાર પૂરો કર્યો છે એ હવાઈ માર્ગે આપણી સેવા પૂરી કરી છે તો જોઈએ છીએ ઓગણીસમી સદીના ઉતારથી ઓગણીસમી સદીના ઉતાર ઓગણીસમી સદી પૂરી થતી હોય ત્યારે ઓગણીસ સદીના ઉતારથી હવાઈ માર્ગ મોકલવાનું શરૂ કર્યું ઓગણીસમી સદીના ઉતારથી હવાઈ માર્ગ દ્વારા માલ મોકલવાનું શરૂ કર્યું હવાઈ વીમાની શરૂઆત થઈ હવાઈ વીમાની પણ શરૂઆત થઈ હતી ઓગણીસમી સદીના ઉતાર્થમાં મિત્રો ખાસ ઓગણીસમી સદી પહેલા આપણે બધું કયા વસ્તુ મોકલતા સ્ટીમ દ્વારા મોકલતા હતા ને પરંતુ આજે આપણે એમ કહેવાય કે ઓગણીસમી સદીના પુરાતમાં શું થયું થતું જોવા મળે છે હવાઈ માર્ગની પણ શરૂઆત થઈ હવાઈ વ્યવહાર છે અટલ કરજો ખૂબ ઝડપી અને ખર્ચાને જોખમી છે ઝડપી છે દરિયાઈ માર્ગ કરતાં કેવા ઝડપી આમાં ત્યાંથી ઉડી ફ્લાઇટ અને જ્યાં કાંઈ ડૂબે ઉતરે ત્યાં પૂરું થઈ ગયું તો એ પાંચ છ કલાકમાં કેસ પૂરો થઈ ગયો હોય પરંતુ શું છે મિત્રો ખાસ ખર્ચાળ છે એનો ચાર્જ વધારે હોય ને ખર્ચાળ છે અને બીજો શબ્દ જોખમી છે કઈ રીતે જોખમી આવે મિત્રો જોખમી કઈ રીતે જેમ દરિયાઈમાં સ્ટીમ્બર ડૂબી જાય આ ઉપર ફ્લાઇટમાં જો વિસ્ફોટ થયો હોય તો કાંઈ હાથમાં આવે નહીં વેર વિકર થઈ જાય તો વાહન વ્યવહાર ખૂબ ઝડપી અને ખર્ચાળ છે અને જોખમી પણ છે રેડી આથી હવાઈ માર્ગ મારફતે કિંમતી અને ઓછા વજનવાળી વસ્તુ અનાજ હવાઈમાં ન મોરકાય મિત્રો હીરા છે સોનું છે ચાંદી છે જે દવાઓ અમુક અગત્યની કિંમત કેવી હોય ખૂબ ઊંચી હોય અને વજન કેવું હોય ઓછું હોય એવું આપણે અનાજની એમાં નહીં કિંમતી અને ઓછા વજન માલની હેરફેર થાય છે દરિયાઈ માર્ગ અને વીમાની સરખામણીમાં દરિયાઈ અને માર્ગ વીમાની સરખામણી પ્રીમિયમ દર પણ કેવો હોય છે મિત્રો ખાસ હવાઈ નું પ્રીમિયમ દર પણ કેવું હોય છે હવાઈ નું પ્રીમિયમ દર હવાઈનું પ્રીમિયમ દર પણ ઊંચું હોય છે શા માટે ઊંચું હોય શા માટે કેમ કે એની ફેસિલિટીને ટૂંક સમય પહોંચાડી દે છે ઓછા સમયમાં અને કિંમતી વસ્તુ પહોંચાડે ખાસ એક અવકાશ છે કઈ વસ્તુ પહોંચાડે છે કિંમતી વસ્તુ પહોંચાડે છે એટલા એટલા માટે ખૂબ જરૂરી છે મિત્રો કિંમતી વસ્તુ પહોંચાડે ને એટલા માટે ફરીવાર યાદ કરીએ ચાલો જોઈએ છીએ ઓગણીસમી સદીના ઉતાર્ધમાં હવાઈ માર્ગ મોકલવાનું શરૂ થતાં હવાઈ વીમાની શરૂઆત થઈ હવેમાં ખૂબ ઝડપી છે મિત્રો ખર્ચાળ છે ને જોખમી છે અથવા વાહન વીહની કિંમતમાં એમ કહેવાય કિંમતી વસ્તુ અને ઓછા વજનવાળી વેરફાર થાય દરિયાઈ માર્ગના વીમાની સરખામણીમાં હવે પણ પ્રીમિયમ ઊંચા દરે હોય છે દરિયાઈ માર્ગ કરતાં વીમ પ્રીમિયમ કેવો હોય છે ઊંચો દર છે એવું કહી શકો છો પછીનો પોઈન્ટ આગળ વધીએ છીએ પછી માર્ગ વીમો રેલવે વીમો ને રસ્તા માર્ગ પણ કહીએ કો રેલવે પણ કહીએ કોને રસ્તા પણ કહી શકો છો તો જોઈએ છીએ માર્ગ વાર્ગ

તો ચોરી થાય લૂંટપાટ થાય માલની હેરફેર થવાનું નુકસાન થવાનું જોખમ રહે છે આ જોખમો સામે રક્ષણ મેળવવા માટે માર્ગ વીમો છે મિત્રો આ જોખમ સામે રક્ષણ મેળવવા માટે કયો વીમો છે માર્ગ વીમાની જરૂરિયાત પડે છે ખાસ માર્ગ વીમાની જરૂરિયાત પડે છે કેમ કે બસ આપણે કોઈ ટ્રકમાં મોકલીએ ટ્રક વચ્ચે લૂંટાઈ જાય લૂંટપાટ થાય ચોરી થાય કોઈ પણ દુર્ઘટના બને અત્યારે પૂરની મોસમ છે તો કદાચ વરસાદમાં તણાઈ પણ જાય તો એવી ઘટના બને તો સમયે વીમો જરૂરિયાત છે વીમો હોય તો તમને નાણાં પૂરેપૂરા મળી રહેતા હોય છે

માર્ગ વીમો અથવા રેલવે કે રસ્તાનો માર્ગ વીમામાં રેલવે રસ્તા આપણે બે પોઈન્ટ લેશું માર્ગ વીમો શું કામ ઉતરાવવા મળે છે કોની માટે તો જમીન ઉપર માર્ગ ઉપર રેલવે માર્ગ ઉપર ઉતરવામાં આવે છે કયા જોખમ થાય છે ચોરી લૂંટફાટ માલની હેરફેર નુકસાન થતું હોય એવા જોખમો જોવા મળે છે પછીનો મિત્રો છે આગનો વીમો તો આગનો વીમો શું કહે છે ચાલો જોઈએ છીએ આગના વીમામાં આપણે અન્ય સામાન્ય વીમાની જે વાત કરીએ છીએ એમાં બીજો ટોપિક છે આગનો વીમો આગનો વીમો તો શું છે માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગ જો ચાઇન લગાડવાની નથી કોઈ શોર્ટ સર્કિટને કારણે કોઈ દુર્ઘટનાને કારણે આગ લાગી હોય તો ચાઇન તમે કે માલ બળી ગયો મારો વીમો પકડી એમ નહીં એટલે શબ્દો રાખ્યો છે માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને માલ કે મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે પૂર્ણ અથવા અંશતો નુકસાન થાય પૂર્ણ અથવા અંશતો નુકસાન થાય અથવા તો તે નાશ પામે તો નુકસાન વળતર આપવાનું વચનના બદલામાં પ્રીમિયમનો અવેજ મેળવવામાં કરારને આગનો વીમો કહે છે માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામ પરિણામ પૂર્ણ અથવા તો અંશતો નુકસાન થાય તો તે નાશ પામે તો નુકસાનનું વળતર આપવામાં વચનના બદલામાં પ્રીમિયમનું અવેજ મેળવવામાં કરારને આગના વીમા તરીકે ઓળખવામાં આવે છે ફરીવાર આગનો વીમો કોને કહેશું માલ તેમજ મિલકતના ચોક્કસ રીતે આગે ચોક્કસ રીતે લાગેલી આગ માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગના પરિણામપૂર્ણ અથવા તો અંશત નુકસાન થાય હાવ પૂરેપૂરું નુકસાન થાય અથવા તો અંશત નુકસાન થાય તો તે નુકસાન સામે તે તો નુકસાન સામે વળતર આપવા માટે વચન વચનના બદલામાં પ્રીમિયમનો અવેજ મેળવવા કરાર કરેલો હોય છે નુકસાનના વળતરના બદલામાં પ્રીમિયમ અવેદના બદલામાં કરારનો આગનો વીમો કહે છે આપણે પ્રીમિયમ એટલા માટે કે નુકસાન થાય તો તમે એની વળતર મળી શકે છે આગળ આગના વીમામાં યોગ્ય હિતના સિદ્ધાંતને આગ્રહપૂર્વક અમલ થાય છે આગના વીમામાં વીમા યોગ્ય હિતના સિદ્ધાંતનો આગ્રહપૂર્વક અમલ થાય છે વીમો ઉતરાવી વખતે તેમજ માલ મિલકતને આગથી નુકસાન થાય ત્યારે વીમા માલ મિલકતને અચૂક વીમા યોગ્ય હિત હોવું જોઈએ હવે મિત્રો ખાસ તમારો જ વીમો હોવો જોઈએ તમારો જ માલ હોવો જોઈએ હવે આપણે બીજાના માલ ઉપર વીમો લઈ લે એમ ન હોવો જોઈએ તો એમ કે છે વીમો ઉતારતી વખતે માલ મિલકતના આગની નુકસાન થાય તો વીમાદારનું માલ મિલકત અચૂકને વીમા યોગ્ય હિત એટલે ભાગે જ્યારે માલ બળી જતો હોય તો એની સામે તમને પૂરેપૂરું વળતર મળતું હોય છે હવે અંશોત્ત બળ્યું હોય તો અંશોત્વ પ્રમાણ નુકસાન થાય પૂરેપૂરું બળ્યું હોય તો પૂરેપૂરું પ્રમાણમાં તમને નુકસાનનું વળતર મળતું જોવા મળે છે ફરીવાર આગના વીમામાં માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામપૂર્ણ અથવા તો અંશ નુકસાન કે નાશ પામે તો નુકસાનના વળતર સામે બદલામાં પ્રીમનો અવેજ મેળવવા માટે કરારને આગના વીમા તરીકે ઓળખવામાં આવે છે આગના વીમાને યોગ્ય હિતનો સિદ્ધાંત આગ્રહ રાખવા આગ્રહ પૂર્વ અમલ થાય છે વીમા ઉતારનાર પાસેથી માલ મિલકતને આગથી નુકસાન થાય છે નુકસાન ત્યારે વીમાદારને માલ મિલકત અચૂકપણે વીમા યોગ્ય હિત હોવું જરૂરી છે ઓકે ચાલો હવે આપણે એના આગળના જે વીમાના પ્રકાર વિશે અભ્યાસ કરવાનો છે જેમાં છે અન્ય વીમો મિત્રો ખાસ માલની હેરફેર મુખ્ય હતો તો ભાઈ માલની હેરફેરમાં પછી આગનો અને ત્રીજો છે અન્ય વીમો અન્ય વીમોમાં જોઈએ છીએ વીમા વ્યવસાયમાં વૈવિધ્ય આવવાને કારણે ઓગણીસો નવ્વાણું પછી આપણે ડિફરન્ટ બધું થતું ગયું મિત્રો ખાસ વીમા છૂટી બધી આપી દીધી પછી વીમામાં વૈવિધ્ય આવી ગયું અત્યારે ઘણી બધી ડિફરન્ટ ડિફરન્ટ અલગ અલગ યોજનાઓ છે વીમા ક્ષેત્રે તો વીમામાં વૈવિધ્ય આવવાને કારણે વીમાના અનેક નવા પ્રકારો અસ્તિત્વમાં આવ્યા છે વીમાના અનેક નવા પ્રકારો અસ્તિત્વમાં આવ્યા છે વીમા વ્યવસ્થામાં વિવિધ આવવાને કારણે વીમામાં અનેક નવા પ્રકારો અસ્તિત્વમાં આવ્યા છે દાખલા તરીકે ગળાને ગળા ગાયકને ગળા માટે સુર માટે વિશિષ્ટ વીમો જે લોકો ગાયક કરતા હોય એની માટે ગાયક માટે વિશિષ્ટ વીમો છે વાહનોના વપરાશીઓને થતું નુકસાન મામે ત્રાહિત પક્ષનો વીમો વાહનના વપરાશ ત્રાહિત પક્ષનો થર્ડ પાર્ટી વીમો એટલે શું વીમો તમારો વીમો હોય તમારી વાહનનો હોય ને પછી ત્રીજો વ્યક્તિ તમારે જે ભટકાય એનો પણ વીમો તમને મળતો હોય છે એટલે કાલ સવારે તો એક્સિડન્ટ થયું તો સામેના વ્યક્તિ નુકસાન થયું ને હાથને પગને જે ડૉક્ટરી કાંઈ સારવાર થતી હોય તો એ નુકસાન બધું એ લોકો વીમા કંપની ભરપાઈ કરી દેતા હોય છે તો ગળા માટે હવે તમને મને ગળા માટે ન મળે કોની માટે જે મળે ગળાનો વીમો જે ગાયક લતા મંગેશકર છે હિમેશ રેશમિયા છે પછી ભાઈ કોઈ પણ અલગ અલગ જેટલા ગાયક અત્યારે રની સિંહ છે કે જેટલા ગાયક કલાકારો છે એ બધાને પોતાના ગળા માટે કેમ કે એનો અવાજ છે નહીં એની મિલકત તરીકે ઓળખાય અવાજ છે એની કિંમત છે એની બરાબર અવાજ છે સિંહ છે તો એનો અવાજ છે તો આવા કોઈ પણ વ્યક્તિ હોય નેહા ખ નેહા ખક્કર છે તો આ બધા વ્યક્તિઓ છે એના ગળાને કિંમત છે મિત્રો એના અવાજના પૈસા છે તો એ માટે ગાયકને ગળાના સુર માટે વિશિષ્ટ વીમો છે વાહન માટે આપણે આપણે કે આપણો વીમો ગળા માટે તો ના મિત્રો આપણે મળી શકે નહીં વાહનના વપરાશીને અન્ય થતાં નુકસાનનું વળતર આપતા તાહિત પક્ષનો વીમો એટલે કે થર્ડ પાર્ટી વીમો તરીકે પણ ઓળખવામાં આવે છે કામદારના વળતરનો વીમો કામદારનો વળતર કામના કામદાર કરતા એને અમે વળતરનો પણ વીમો મળતો હોય છે શ્રમિકો માટેનો વીમો આપણે જેટલા શ્રમિકો આપણી પેઢીમાં કામ કરતા હોય એનો પણ વીમો તો ક્યારેક અકસ્માતમાં એ લોકો નુકસાન થાય તો એના માટે પણ વીમો ઉતરાવીએ છીએ વિદ્યાર્થીના સમૂહ તથા સામાન્ય અને સામાજિક નુકસાન હોતોનો વીમો સામાન્ય અને સામાજિક નુકસાન વિદ્યાર્થીના ઘણી વખત જે ઇન્ટરનેશનલ સ્કૂલો છે મિત્રો એમાં બધા એ લોકો જ્યારે બાળકનો પ્રવેશ થાય ત્યારથી એનો વીમો શરૂ થઈ ગયો શાળાની અંદર નુકસાન થાય અથવા શારની આવા જવન થતા કે સવારે સાત વાગે નીકળ્યો હોય

પણ વીમો તમને મળતો હોય છે ઘણા મોટા એવા ઓપરેશન છે જેના લાખ બે લાખ ખર્ચા થતા હોય એની સામે પણ તમને નાણાકીય વળતર મળે છે ધંધો બંધ રહેવાથી નફામાં થતાં નુકસાન સામેનો વીમો ધંધો બંધ રહેવાથી નફામાં થતાં નુકસાન ધંધો બંધ થઈ જાય ત્યારે આ લોકડાઉનમાં ઘણા ધંધા બંધ ગયા હતા એને જે લોકો વીમો રહેતો હોય એને પણ એ લખેલું કરારમાં હોવું જોઈએ કે આવી આવી ઘટનામાં લોકડાઉન તો કોઈ ધાર્યું નહોતું એટલે લગભગ નેવું ટકા સુધી કોઈ આવું આ વળતર મળી શકે નહીં પછી કર્મચારીને છેતરપિંડી માટે માલિકને નુકસાન વતન કર્મચારી દ્વારા છેતરપિંડી થતી હોય માલિકામે નુકસાન વતનનો વીમો છે ઘણી કિંમતી શોપ હોય દાખી હીરા સોની શોપો હોય તો કામદાર દ્વારા ચોરી થતી હોય તો નુકસાન વર્તનો જે કાંઈ વીમો પ્રાપ્ત થતો જો મળતો જાય પછી રમતગમત સ્પર્ધા મિત્રો છે રમતગમત સ્પર્ધા એમાં પણ વીમો મળે છે દાખલા આઈપીએલ યોજાની એ યોજાશે પછી ન્યાય આઈપીએલ યોજા પછી શું થાય તો ન્યા એ વરસાદની માહોલને કારણે ઘણી બધી દુર્ઘટના બનતી હોય ઘણા માહોલ બનતા હોય નુકસાન થવાને કારણે તો એ નુકસાન થયું હોય તો એ નુકસાન થવા માટે અલગ અલગ કામગીરી થતી હોય તો એવી પ્રક્રિયામાં પણ ઘટના બંધ રમતગમતની સ્પર્ધા વખતે પણ આ ઘટના એટલે કે રમતગમત થાય ત્યારે વરસાદ વરસાદ આવે ત્યારે ઘટના બનતી હોય છે પછી કે છે કુદરતી અને કુદરતી અને કુદરતી અને કૃત્રિમ પરિબળોને કારણે પણ આ નુકસાન થતું હોય છે આવી યોજાય છે આ બધી ઘટનાને કારણે કુદરતી અને પરિબળને કારણે ઉજી શકાય છે મૂર્તિ રાખી શકાય તેથી નુકસાન અંગેના વીમા અંગેના અનેક પ્રકારના વીમાનો અસ્તિત્વમાં આવે છે મિત્રો એટલે આ બધા અલગ અલગ પ્રકારો છે આપણે જે અન્ય વીમા છે પછી એક ખાસ ભણવાનો છે આપણે જનરલ એટલે કે સ્વાસ્થ્ય વીમો વ્યક્તિના આરોગ્યની જાળવણીને સારવાર માટે વ્યક્તિના આરોગ્યની જાળવણી માટે ખૂબ ખર્ચ થતો હોય છે તો વીમા ઉતારનાર વ્યક્તિને નક્કી કરેલ શરતો અનુસાર વીમા ઉતારનાર વ્યક્તિ શરતો અનુસાર વીમા કંપની પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ મળે છે વીમા વ્યક્તિની જાળવણી સારવા માટે ખૂબ ખર્ચ કરવો પડે છે તો વીમા ઉતારનાર વ્યક્તિ નક્કી કરેલી શરતો અનુસાર વીમા કંપની પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે છે તેના આપણે વીમા પોલિસી અથવા વીમા પોલિસીને સ્વાસ્થ્ય વીમા પોલિસી તરીકે ઓળખવામાં આવે જેને આપણે મેડિકલ ક્લેમ કહેવાય એટલે શું કે કોઈ વ્યક્તિ જાળવણીની સારવાર જાળવણી કરવા માટે સારવાર ખર્ચ માટે કરવો પડતો હોય તો વીમા ઉતારનાર વ્યક્તિ છે એ વ્યક્તિ નક્કી કરેલી શરતો અનુસાર નક્કી કરેલી શરતો અનુસાર વીમા કંપનીના બદલામાં માનગી ખર્ચ ભરપાઈ કરી આપે છે માંદગી ખર્ચ ભરપાઈ ઘરપાઈ ઘરકા ભરપાઈ કરી આપે તેવા વીમા પોલિસીને કયો વીમો કરીશું આપણે સ્વાસ્થ્યના વીમા પોલિસી તરીકે ઓળખવામાં આવે છે અથવા મેડિકલ ઇન્સ્યોરન્સ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો તો આજના લેક્ચરમાં આપણે મુખ્ય પ્રકારો ભીના છીએ ફરીવાર જોઈએ એના નામો ખાલી આપણે ચાલો તો સામાન્ય વીમા મુખ્ય ત્રણ પ્રકાર છે માલની હેરફેરનો વીમો આગનો વીમો અને અન્ય વીમો માલની હેરફેરમાં ત્રણ દરિયાઈ હવાઈ માર્ગ અને માર્ગમાં વીમો માર્ગ વીમો રેલવે વીમો અને રસ્તા ચાલો પછી છે આપણે હવાઈ માર્ગ માર્ગ વીમો આગનો વીમો વિના પછી અન્ય વીમો વિશે પણ વાત કરીએ અમુ અન્ય વીમોમાં આપણે મેડિકલ ઇન્સ્યોરન્સ એક આ ખાલી ટીક ખાસ કરવાની છે સ્વાસ્થ્ય વીમો તમને એક માર્ગ કે બે માર્કમાં પહોંચી શકે છે ઓકે એટલું ખાસ યાદ રાખજો કે બરાબર વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે એટલું આપણે ઓકે તો આજનો લેક્ચર પૂરતું આપણે એટલું રાખશું ધન્યવાદ ખૂબ ખૂબ આભાર હેવિનેસ ડે બાય